गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 12 चैप्टर नंबर 1 संबंध ने विधि जेमा अत्यार सुधी आपणे स्वाध्याय 1.4 જોયું હતું। હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 જોઈશું, જેમાં તમારો પહેલો ક્વેશ્ચન છે f જેમ r ટેન્ડ્સ ટુ r। તમને વિધેય આપેલું છે કયું? f જેમ r ટેન્ડ્સ ટુ r, જ્યાં f(x) જે વિધેય છે તે કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો 10x 7 ના સ્વરૂપે દ્વારા વ્યાખ્યાયિત છે। એવું વિધેય g r ટેન્ડ્સ ટુ r, g r ટેન્ડ્સ ટુ r શોધો કે જેથી g ઓફ f ઇક્વલ ટુ f ઓફ g બરાબર ir થાય, એટલે કે જે તમારું g ઓફ f છે સંયોજિત વિધેય, કયું? g ઓફ f એટલે કે g ઓફ f ઓફ x અને f ઓફ g છે, આ બંનેનું મૂલ્ય તમને શું મળે? ir, એટલે કે કયું વિધેય કહેવાય? એકમ વિધેય કહેવાય છે, તે મળવું જોઈએ। આપણે આનો ઉપયોગ કરીને જી વિધેય મેળવવાનું છે, કયા સ્વરૂપે? તો જે રીતે એફ ઓફ એક્સ છે તમારા પાસે 10x+7 સ્વરૂપ, તે રીતે તમારે જી ઓફ એક્સ મેળવવાનું છે। ચાલો સ્ટાર્ટ કરીએ, જે આપેલું છે તે લઈ લઈશું। એફ જેમ આર ટેન્સ ટુ આર અને એફ ઓફ એક્સ તમને આપેલા છે 10x+7, આ વસ્તુ આપેલી છે। અને બીજું શું આપેલું છે કે જી ઓફ એફ ઇક્વલ ટુ એફ ઓફ જી બરાબર શું છે તમારા પાસે? આયા, હવે તમને ખ્યાલ હશે જ કે જી ઓફ એફ એટલે એનો અર્થ શું થાય કે જો તમે કોઈક ઘટક લ્યો, કયું? એક્સ, તો આને આપણે કયા સ્વરૂપે લખી શકીએ? એક્સ કોના સાથે જોડાય? એફ સાથે, તો શું લખાશે? જી ઓફ એફ ઓફ એક્સ, આ સ્વરૂપ આવે બરાબર। અને એફ ઓફ જીનો અર્થ શું થશે? એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ બરાબર, આ સ્વરૂપ છે। હવે આપણને કોની કિંમત જોઈએ છે? જી ઓફ એક્સની જોઈએ છે, એટલે કરતાં આપણે જી ઓફ એક્સને બનાવવાના છે। અહીં જો તમે આ વિધેય લેવ, કયું? જી ઓફ એફ, તો તમે ડાયરેક્ટ પહેલાં જી ઓફ એફની વેલ્યુ મૂકવી પડે બરાબર। તો આપણે કોનો ઉપયોગ કરીશું? એફ ઓફ જીનો। ચાલો શરૂઆત કરીએ, એફ ઓફ જી ઓફ એક્સ આપણે જે છે તે લઈ લીધું। હવે આપણા પાસે છે કે એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો 10x+7 સ્વરૂપે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ છે 10x+7। તો તમે આના પર વિધેય એપ્લાય કરો, તો અહીં જ્યાં એક્સ છે બરાબર, તો એક્સની જગ્યાએ આપણા પાસે શું છે? જી ઓફ એક્સ, તો જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં તમારે શું મૂકવાના? જી ઓફ એક્સ મૂકવાના। આના ઇક્વલ ટુ આપણા પાસે શું આપેલું છે? આઈ આર, વેલ્યુ પુટ કરીશું 10x, હમણાં જ કીધું તેમ એક્સની જગ્યાએ શું મૂકવાના? જી ઓફ એક્સ વત્તા 7 ઇક્વલ ટુ આઈ આર બરાબર। ચાલો હવે એકમ વિધેય છે તો એનો અર્થ શું થાય? કોને યાદ છે? તદેવ વિધેય। ચાલો કરતા કોને બનાવવાના રહેશે? જી ઓફ એક્સને +7 10। જ્યારે પણ એકમ વિધેય હશે તો તેનું મૂલ્ય કેટલું થશે તમારા પાસે? 1 બરાબર ને, કે ખોટું છે? ચાલ શું આવે, કહેશો કોઈ મને? બરાબર છે, ચાલો મને જ આવશે 10 × g(x) = 1 + 7 છે, એને ક્યાં લઈ જવાના? ઇક્વલ ટુની આ બાજુ, એટલે -7। હવે 10 × g(x), ચાલો 1 - 7 એટલે કેટલા થશે? -6 થશે। હવે કરતા કોને બનાવવાના આપણે? જી ઓફ એક્સને, જી ઓફ એક્સ સાથે શું ગુણાયેલું છે? 10 ગુણાયેલા છે બરાબર। ચાલો તો કરતા હશે, અહીંયા ગુણાકારમાં છે, ઇક્વલ ટુની આ બાજુ આવી તો શું થશે? ભાગાકારમાં આવે, તો વેલ્યુ શું આવશે જી ઓફ એક્સની? -6/10। હવે આ વસ્તુ આપણને માત્ર આંકડાના સ્વરૂપે મળી, અહીં તમે વેલ્યુ શું લીધેલી? 1 લીધેલી હતી બરાબર। મેં તમને પૂછેલું હતું, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે પણ આઈઆરનું સ્વરૂપ હોય ને તમારે જી ઓફ એક્સની વેલ્યુ મેળવવાની હશે, કઈ સ્વરૂપે? તો જે રીતે એફ ઓફ એક્સ છે એનું સ્વરૂપ હશે, તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો કે 1ની જગ્યાએ શું લેવાનું? એક્સ લેવાના, શું લેવાના? એક્સ। આ વસ્તુ ભૂલ કરે છે છોકરાઓ, એટલા માટે વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમારે જી ઓફ એક્સની કિંમત મેળવવાની છે એક્સના સ્વરૂપે, તો હંમેશા એક્સ લેવાના, નહીં તો આપણે તદેવ વિધેય માટે હંમેશા શું લઈએ છીએ? 1 લઈએ છીએ। એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે 1ની જગ્યાએ જ્યારે પણ આપણે એફ ઓફ એક્સની સ્વરૂપ
એક્સના સ્વરૂપે મેળવવાનું હોય તો વનની જગ્યાએ શું લેવાના? એક્સ લેવાના. તો તમને અહીં કિંમત શેમાં મળશે? એક્સના સ્વરૂપમાં મળશે, બરાબર. એટલે આ વસ્તુ એમસીક્યુમાં પૂછાય છે, એટલા માટે ધ્યાનમાં રાખજો આ વસ્તુ. ચાલો અહીંયા આપણે શું લેવાનું? એક્સ લેવાના. યાદ રહેશે ને, જ્યારે પણ એક્સના સ્વરૂપમાં કિંમત મેળવવાની હશે તો વનની જગ્યાએ શું લેવાના? એક્સ લેવાના. ચાલો તો અહીં હવે કિંમત ચેન્જ થશે. ટેન ઇન્ટુ જી ઓફ એક્સ, ક્યાંના કરેલું તેમ જ. સેવનને ક્યાં લઈ જવાનું? ઇક્વલ ટુની આ બાજુ. તો અહીં શું આવશે? એક્સ માઇનસ સેવન. કરતા કોને બનાવવાના? જી ઓફ એક્સને. ટેન ગુણાયેલા છે, ઇક્વલ ટુની આ બાજુ આવશે તો છેદમાં, બરાબર. એટલે જ્યારે પણ તમારે એક્સના સ્વરૂપમાં કિંમત મેળવવાની હશે ત્યારે વનની જગ્યાએ શું લેવાના? એક્સ લેવાના. તો એક્સ માઇનસ સેવન અપોન ટેન એ તમારું શું થઈ ગયું? જી ઓફ એક્સ. આ વસ્તુ એમસીક્યુમાં પૂછાય છે, બરાબર. ચાલો સેકન્ડ દાખલો જોઈશું. સેકન્ડ દાખલો શું છે? ધારો કે ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? વનથી સ્ટાર્ટ થાય, બરાબર. ને પૂર્ણ સંખ્યા એને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. અને ડબલ્યુ જે છે તેમાં માત્ર એક ઘટક ઉમેરાય છે, કયો? તો ઝીરો, બરાબર. એટલે પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થશે? ઝીરોથી. ઝીરો, વન, ટુ, થ્રી, અપ ટુ ડેશ ડેશ ડેશ. માત્ર ધન સંખ્યાઓ આવે, એક ઘટક ઉમેરાય, કયો? તો ઝીરો. એફ જેમ ડબલ્યુ ટેન્સ ટુ ડબલ્યુ, જ્યાં એન અયુગ્મ માટે. તમને અહીં એન યુગ્મ અને અયુગ્મ સ્વરૂપે આપેલા છે, એટલે તમારે બે વસ્તુ માટે દર્શાવવાનું છે. એક તો યુગ્મ સંખ્યાઓ માટે અને બીજું અયુગ્મ સંખ્યાઓ માટે. જે વસ્તુ આપેલી છે તે આપણે લઈ લઈશું. સૌથી પહેલાં તો શું આપેલું છે? ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે અને વિધેય એફ આપેલો છે, કયો? તો ડબલ્યુ ટેન્સ ટુ ડબલ્યુ, બરાબર. માત્ર ધન સંખ્યાઓનો ગણ અને એક વધારાનો ઘટક, કયો? શૂન્ય. અયુગ્મ સંખ્યાઓ માટે તમને એફ ઓફ એન અયુગ્મ સંખ્યા માટે કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એન માઇનસ વન સ્વરૂપે. અને યુગ્મ સંખ્યાઓ માટે એફ ઓફ એન તમને આપેલા છે એન પ્લસ વન. વ્યાખ્યાયિત કરો, સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્નનો અર્થ શું થાય? વ્યસ્ત તમને ક્યારે મળે? જ્યારે આપેલું વિધેય એફ જે છે તે એક એક અને વ્યાપ્ત થતું હશે તો એ વ્યસ્ત સંપન્ન કહેવાય, બરાબર. માટે અહીં આપણે એફને શું બતાવવાનું છે? એક એક અને વ્યાપ્ત બતાવવાનું છે, બરાબર. એફનો વ્યસ્ત શોધો. અને જ્યારે એક એક અને વ્યાપ્ત થઈ જાય ત્યારે તમારે એફનો શું શોધવાનો છે? વ્યસ્ત શોધવાનો છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીં યુગ્મ અને અયુગ્મ બે અલગ અલગ વસ્તુ છે. તો તમારે વિધેય એફને અયુગ્મ માટે પણ બતાવવાનું રહેશે અને યુગ્મ સંખ્યાઓ માટે પણ બતાવવાનું રહેશે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણે વ્યસ્ત સંપન્ન બતાવવાનું છે, એટલે સૌથી પહેલાં એફને શું બતાવવાનું છે? એક એક બતાવવાનું છે. અને એક એક માટેની શરત શું હતી આપણી? કે જો એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હશે તો આપણને શું મળવું જોઈએ? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. આ શરત જો પૂર્ણ થતી હશે તો આપણે એને શું કહી શકીએ? એક એક કહી શકીએ, બરાબર. હવે અહીં એક્સનું સ્વરૂપ છે. અહીં આપણને કયું સ્વરૂપ આપ્યું છે? એનનું. તો એક્સની જગ્યાએ શું લેવા પડે? આપણે એન લેવા પડે. તો અહીં આપણે શું લઈશું? એફ ઓફ એન વન ઇક્વલ ટુ એફ ઓફ એન ટુ. સૌથી પહેલાં અયુગ્મ સંખ્યાઓ માટે લઈએ તો લખીએ કે જ્યારે એન વન એન ટુ બિલોંગ્સ ટુ, શેમાંથી આવશે? જે તમારો પ્રદેશ છે તેનામાંથી. અને એન વન અને એન ટુ એ બંને કેવા હશે? અયુગ્મ. એફ ઓફ એન વન કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એન માઇનસ વન સ્વરૂપે. તો એફ ઓફ એન વન જ્યાં એમ દેખાય છે ત્યાં શું મૂકવાનું? એન વન. તો અહીં આવશે એન વન માઇનસ વન ઇક્વલ ટુ એન ટુ. જ્યાં એન છે ત્યાં શું મૂકવાના? એન ટુ મૂકવાનું. એટલે અહીંયા આવશે એન ટુ માઇનસ વન. આપણને આન્સરમાં શું જોઈએ છે? એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. તો અહીં આન્સરમાં શું આવવું જોઈએ? એન વન ઇક્વલ ટુ એન ટુ. વધારાનું પદ કયું છે? વન છે. તો વનને શું કરવાના? દૂર કરવાના.
एन वन माइनस वन, माइनस वन ने एम ज राखू छू, आ माइनस वन है इक्वल टू ने आ बाजू आ तो शू थे प्लस वन थाय प्लस वन इक्वल टू एन माइनस वन प्लस वन शू थी जैसे जीरो एट अँ शू वे अपना पास एन वन इक्वल टू एन टू अपनी शरत पूर्ण थाई है कि जयरे एफ ऑफ एक्स वन इक्वल टू एफ ऑफ एक्स टू हे तो आंसर में शू मू जो एक्स वन इक्वल टू एक्स टू तो आई गयु पद एट जयरे एन वन और एन टू बने अयुग में हे तो आपेलू विधेय जो एफ है तो केव एक एक थाय एफ ए एक एक विधेय चलो આપણે અયુગ્મ માટે બતાવ્યું, હવે સેના માટે બતાવવાનું છે? યુગ્મ સંખ્યાઓ માટે. ફરીથી જે શરત છે તે લઈશું, એફ ઓફ એન વન ઇક્વલ ટુ એફ ઓફ એન. હવે અયુગ્મ હતું ત્યારે આપણે એન एन माइनस वन लीधा, युग में हे त्यारे शू लेवानू एन प्लस वन, तो ज्यां एन देखाय छे त्यां शू मूकवाना एन वन अने एन टू, तो अहीं आवशे एन वन प्लस वन इक्वल टू एन टू प्लस वन. प्लस वन छे तेने इक्वल टू ने आ बाजू लावू एटले माइनस वन थशे, तो एन वन प्लस वन माइनस वन इक्वल टू एन टू. प्लस वन माइनस वन एटले शू थई जशे? ज़ीरो. तो एन वन इक्वल टू शू मळी गया आपणने? एन टू. આપણી જે શરત છે તે પૂર્ણ થઈ છે, માટે એફ એ એક એક વિધેય છે. ચાલો વ્યસ સંપન્ન થવા માટેની એક શરત પૂર્ણ થઈ, કઈ? તો એક એક વિધેય થવું જોઈએ, બરાબર. એના પછી હવે આપણે શું બતાવવાનું છે? આપેલા એફ વિધેયને કેવું બતાવવાનું છે? વ્યાપ્ત. તો વ્યાપ્ત માટેની શરત શું હતી? કે વાય ઇક્વલ ટુ તમને શું મળવા જોઈએ? એફ ઓફ એક્સ. આનો અર્થ એવો થાય કે જે વાયના ઘટક છે, જે તમારા વિસ્તારમાં આવેલા ઘટકો છે, તે પ્રદેશમાંના કોઈ પણ ઘટકના પ્રતિબિંબ થવા જોઈએ અને આમાં આવેલા બધા જ ઘટકનો ઉપયોગ થવો જોઈએ, બરાબર. હવે તેનું આપણે આના પરથી જોઈએ. જો અહીં જોયું આપણે કે એન વન માઇનસ વન છે તો એનો આન્સર શું મળે છે? એન વન ઇક્વલ ટુ એન ટુ. આનો અર્થ શું થાય કે જેઓ આપણે પ્રદેશમાંના જે ઘટક છે, આ ડબલ્યુ જે છે તેમાંથી જે આપણે ઘટક લીધા એન વન અને એન ટુ, શેમાંથી લીધા છે? પ્રદેશમાંથી. તો એન વન અને એન ટુ પર જો આપણે વિધેય અપ્લાય કરીએ છીએ તો આપણને આન્સર શું મળે છે? એન વન મળે છે. એટલે આનો અર્થ શું થાય કે એફ ઓફ એન વનનો જવાબ શું છે? એન વન છે. એટલે એન વન એ એફ ઓફ એન વનનું શું બન્યું? પ્રતિબિંબ બન્યું. સેમ તે જ રીતે યુગ્મ સંખ્યા માટે પણ જોયું કે એફ ઓફ એન વન છે એના પર આપણે વિધેય અપ્લાય કર્યું તો આન્સરમાં આપણને એન વન મળે છે. તો જ્યારે પણ યુગ્મ સંખ્યા હોય કે અયુગ્મ સંખ્યા હોય એના પર જો આપણે વિધેય અપ્લાય કરીએ છીએ તો એનું આપણને પ્રતિબિંબ મળે છે, અને એ પણ શેમાં મળે છે? એના વિસ્તારમાં જ મળે છે. એટલે વિસ્તારના દરેકે દરેક ઘટક એ પ્રદેશમાંના ઘટકના શું બને છે? પ્રતિબિંબ બને છે. માટે આપેલું એફ જે વિધેય છે તે કેવું છે? વ્યાપ્ત વિધેય છે, બરાબર. હવે એક એક પણ થઈ ગયું અને વ્યાપ્ત પણ થયું, માટે એફ એ વ્યાપ્ત વિધેય છે. અહીં આપણે ડાયરેક્ટ લખવું જ પડે, બરાબર. આ દાખલામાં તમે સાબિત નથી કરી શકતા, કેમ? કારણ કે ડબલ્યુ જે છે તે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે અને તેમાં અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, એટલે તમે પ્રોપર સંખ્યાઓ લઈને એને બતાવી શકતા નથી. એટલે આ લખાણ લખવું જરૂરી છે. એફ એ વ્યાપ્ત વિધેય થયું. હવે એનું આપણે વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એનું આપણે ઇન્વર્સ બતાવવાનો છે. તો ઇન્વર્સ માટે આપણે શું કરતા હતા? જે તમે વિધેય છે કયું? એફ ઓફ એન છે, બરાબર. એટલે એફ ઓફ એન ઇક્વલ ટુ શું થયા? વાય થયા. તો જે વાયની વેલ્યુ છે તો વાય ઇક્વલ ટુ શું લઈ લેવાના? જે એફ ઓફ એન છે તે. તો જ્યારે અયુગ્મ વિધેય છે, કયું? અયુગ્મ વિધેય છે ત્યારે આપણે એફ ઓફ એન કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો એન માઇનસ વન સ્વરૂપે. તો અહીં કરતા કોને બનાવવાના? એનને બનાવવાના. તો એનને જો તમે કરતા બનાવો તો માઇનસ વન ઇક્વલ ટુની આવે જશે તો શું થશે? પ્લસ વન થાય. તો એન ઇક્વલ ટુ શું મળશે તમને? વાય પ્લસ વન. એટલે જ્યારે અયુગ્મ સંખ્યા હશે તો તમારું વ્યસ્ત વિધેય કયું કહેવાશે? વાય પ્લસ વન થશે. અને જ્યારે યુગ્મ વિધેય હશે ત્યારે વાય ઇક્વલ ટુ શું લેવાના? એન પ્લસ વન. ક્યારના કહ્યું? તેમ જ. કરતા કોને બનાવવાના? એનને. તો એન ઇક્વલ ટુ તમને શું મળશે? વાય માઇનસ વન.
तो જ્યારે અયુગ્મ વિધેય હશે ત્યારે તમારું વ્યસ્ત કયું થાય y + 1 થશે અને જ્યારે યુગ્મ વિધેય હશે ત્યારે તમારું વ્યસ્ત થશે y - 1 આ દાખલામાં એટલી વસ્તુ યાદ રાખજો કે વ્યાપ્ત વિધેય છે તો વ્યાપ્ત વિધેય માટે લખાણ લખવું જરૂરી છે જે મેં તમને સમજાવ્યું તે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ